અનુસૂચિત જાતિ અને જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમને લઈને સુપ્રીમ કોર્ટના નિર્ણયનો સમગ્ર રાજ્યમાં દલિત સંગઠનો વિરોધ કરી રહ્યા છે ત્યારે સુરત દલિત સમાજ દ્વારા બંધને સમર્થન આપવામાં આવ્યું છે બંધના પગલે પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવા આવ્યો છે બંધમાં લોકોને જોડાવા અપીલ કરાશે હાથમાં ગુલાબ લઈ દુકાનદારોને અપીલ કરવામાં આવશે ગાંધીજી અને આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવશે પોલીસ કમિશનર સાથે દલિત સમાજે બેઠક પણ કરી હતી બંધમાં લોકોને જોડાવા માટે અપીલ પણ કરવામાં આવી છે સુરત દલિત સમાજ દ્વારા બંધને સમર્થન આપવામાં આવ્યું છે રાજમાર્ગ પર સાવચેતી માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે ગાંધીજી અને આંબેડકરની પ્રતિમાને પણ ફૂલહાર કરાશે અને બંધમાં સમર્થન આપવા માટે દરેક લોકોને આહવાન કરવામાં આવ્યું છે તો એસસી એસટી એક્ટમાં ફેરબદલના સુપ્રીમ કોર્ટના નિર્ણયના વિરોધમાં દલિત સંગઠનો દ્વારા આજે ભારત બંધનું એલાન અપાયું છે ત્યારે સમગ્ર રાજ્યમાં પણ દલિત સંગઠનો સુપ્રીમ કોર્ટના આ નિર્ણયનો વિરોધ કરશે દલિત સંગઠનોના આ વિરોધને કોંગ્રેસનું પણ સમર્થન મળ્યું છે ત્યારે કોંગ્રેસના કાર્યકરો અને દલિત સંગઠનો દરેક જિલ્લા કચેરી આગળ દેખાવો કરી કલેક્ટરને આવેદનપત્ર આપશે મહત્વનું છે કે કેન્દ્ર સરકાર પણ સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે રિવ્યુ પિટિશન દાખલ કરશે દલિત સંગઠનોએ આજે બંધનું એલાન આપ્યું છે એસસી એસટી એક્ટ હેઠળ ફરિયાદ બાદ ધરપકડ પર પ્રતિબંધ મૂકવામાં આવે આરોપીની ધરપકડ તત્કાલિક ન કરવામાં આવે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે અનુસૂચિત જાતિ અને જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમને લઈને સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાના વિરોધમાં દલિત અને આદિવાસી સંગઠને ભારત બંધનું એલાન આપ્યું છે બીજી તરફ કેન્દ્રીય સરકાર સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દે પુનઃ વિચાર કરવા અરજી દાખલ કરશે મહત્વનું છે કે સુપ્રીમ કોર્ટે 20 માર્ચે એક કેસમાં ચુકાદો સંભળાવ્યો હતો જેમાં એસસી એસટી એક્ટ હેઠળ ફરિયાદ દાખલ થવા પર આરોપીની તાત્કાલિક ધરપકડ કરવા પર પ્રતિબંધ લગાવ્યો હતો સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે ફરિયાદી ક્યાંક આરોપીને ફસાવવા તો નથી માંગતો ને તેનું પણ ક્રોસ ચેક થવું જોઈએ અને બાદમાં જ કાર્યવાહી થવી જોઈએ જોકે દલિત નેતાઓ અને સંગઠનોએ આ નિર્ણયનો વિરોધ કર્યો છે એટલું જ નહીં કોંગ્રેસ સહિત વિપક્ષી પક્ષોએ આ નિર્ણયનો વિરોધ નોંધાવ્યો છે અને સરકાર પર દબાણ નાખ્યું છે ત્યારે કેન્દ્ર સરકાર આ મામલે સુપ્રીમ કોર્ટમાં પુનર્વિચાર અરજી કરશે તો આ અંગે વિગત આપવા માટે અમારી સાથે અમારા સંવાદદાતા રાજકોટથી ગૌતમ ભેડા જોડાયા છે અમદાવાદથી કલ્પિન જોડાયા છે અને સુરતથી પ્રજ્ઞેશ જોડાયા છે કલ્પિન આપને પૂછવા માંગીશ કે કયા પ્રકારની પરિસ્થિતિ હાલ દેખાઈ રહી છે એક તરફ બંધનું એલાન કરવામાં આવ્યું છે કેટલો પ્રતિસાદ મળ્યો છે ચોક્કસથી ખુશાલી વાત કરીએ તો જે 2 એપ્રિલ એટલે કે આજ રોજ જે બંધનું એલાન આપવામાં આવ્યું હતું ખાસ તો એસસી એસટી જે એ નિયમ હતો એ નિયમને લઈને 20 માર્ચે જે એ સુપ્રીમ કોર્ટમાં જે ચુકાદો આપવામાં આવ્યો હતો જે કાયદેસરની કાર્યવાહી નહીં કરવામાં આવે આ તમામ બાબતોને લઈને ક્યાંક ને ક્યાંક દલિત સમાજમાં આદિવાસી સંગઠનોમાં રોષ જોવા મળી રહ્યો છે એ તેને લઈને આજે આ બંધનું એલાન આપવામાં આવ્યું હતું અને ખાસ તો દલિત સંગઠનો દ્વારા આજે બંધનું એલાન આપવામાં આવ્યું છે આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે અમદાવાદ સ્થિત સાળંગપુર ખાતે આવેલ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા છે લગભગ 10:30 વાગ્યાના સમયે અહીંયા કહી શકાય કે વડાગામના ધારાસભ્ય અપક્ષના જે ધારાસભ્ય છે જિગ્નેશ મીવાણી અહીંયા આવશે અને આંદોલનની શરૂઆત કરવામાં આવશે એને ખાસ તો આ સમગ્ર બંધના એલાનને લઈને કોઈ અનિચ્છનીય બનાવો અમદાવાદમાં ન બને કારણ કે અવારનવાર જ્યારે જ્યારે પણ આવા વિરોધ પ્રદર્શનો અમદાવાદમાં થતા હોય છે ત્યારે આગ ચંપી અને તોડફોડની બનાવો સામાન્ય થઈ ગયા છે ત્યારે આજે આ બનાવને લઈને ખાસ તો અમદાવાદ શહેર પોલીસ દ્વારા ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અહીંયા ખાસ તો દલિત સંગઠનો અને ખાસ તો જે એ લોકો દ્વારા અહીંયા જે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા છે એને હાલ સાફ સફાઈ કરવામાં આવી રહી છે લગભગ 10:30 વાગે એ જિગ્નેશ મીવાણી જે હાલ દિલ્હી ખાતે છે દિલ્હીથી તેઓ અમદાવાદ આવા રવાના થઈ ચૂક્યા છે અને ટૂંક જ સમયમાં જિગ્નેશ મીવાણી જે છે એ અમદાવાદ આવી પહોંચશે 10:30 વાગ્યાની સમયે એ સાળંગપુર આવશે અને વિરોધ પ્રદર્શનમાં જોડાશે આ સાથે જ
अन्य जे कही सकते कि राजकीय पार्टीओ है एमनो पण समर्थनने टेको आपवामां आवे छे एने लईने पण क्यांक ने क्यांक शहर पोलीस एक्शन मोडमां आवी छे चापतो बंदोबस्त गोठवामां आवे छे कोई अनिच्छनीय बनाव न बने तेने लईने अमदावाद शहर पोलीस द्वारा चापतो बंदोबस्त गोठवी देवामां आवे छे दलित नेताओनું સમર્થન પણ ક્યાંક મળી રહ્યું છે શું કહી રહ્યા છે તે લોકો શું માહિતી પ્રાપ્ત થઈ રહી છે ચોક્કસ રાજકોટમાં પણ જે રીતના કહી શકાય કે સુપ્રીમ કોર્ટનો જે એસી એસટી નિયમનનો જે ફેરફારનો જે ચુકાદો કરવામાં આવ્યો છે તેના વિરોધને લઈને રાજકોટમાં પણ જે બંધ છે તેને ક્યાંક ને ક્યાંક મિશ્ર પ્રતિસાદ છે તે અત્યાર સુધીમાં જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે જે મોડી રાત્રે એક ઘટના બની હતી રાજકોટના એસી ફૂટ રોડ ઉપર જે બસ એસટી બસ છે તેને સળગાવવાની જે ઘટના છે તે સામે આવી હતી અને ત્યારબાદ ભક્તિનગર પોલીસે તેમના દ્વારા આ સમગ્ર મામલે ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી જે અજાણ્યા શખ્સો છે તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધી અને તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે. મહત્વનું છે કે રાજકોટની અંદર પણ જે રાજકોટમાં જે હોસ્પિટલ ચોક ખાતે જે બાબા સાહેબ આંબેડકરનું જે પ્રતિમા છે ત્યાં આજે જે સમગ્ર જે દલિત નેતાઓ છે તેમના દ્વારા ધરણા પ્રદર્શન પણ કરવામાં આવવાનું છે. આજે 10 વાગ્યાના સમયે જે ધરણા પ્રદર્શન છે તે કરવામાં આવી રહ્યું છે. પરંતુ અત્યાર સુધીની વાત કરવામાં આવે રાજકોટની તો રાજકોટમાં ક્યાંક ને ક્યાંક મિશ્ર પ્રતિસાદ છે તે બંધને મળી રહ્યો છે અને કહી શકાય કે રાજકોટ સમગ્ર રાજકોટની અંદર જે બંધનો એલાન છે તેને લઈને ક્યાંક પોલીસે પણ પોલીસ બંદોબસ્ત પણ રાજકોટની અંદર જે મુખ્ય મુખ્ય જે વિસ્તાર છે જે સ્થળો છે ત્યાં ગોઠવી દેવામાં આવ્યો છે. જી ચોક્કસ. સુરતથી પ્રજ્ઞેશ પણ જોડાયા છે. પ્રજ્ઞેશ, સુરતની પરિસ્થિતિ શું છે? કેટલો પ્રતિસાદ મળ્યો છે? શું કહી રહ્યા છે લોકો? કોઈ વાતચીત કરવાનો સમય મળ્યો છે કે કેમ? શું વિગતો? વાત કરીએ તો સુરતમાં પહેલેથી જ પોલીસ કમિશનર દ્વારા તમામ દલિત સમાજના આગેવાનો સાથે એક બેઠક કરી લેવામાં આવી હતી અને બેઠકમાં નિર્ણય કરાયો હતો કે ખૂબ જ શાંતિપૂર્ણ રીતે દલિત સમાજ દ્વારા માત્ર એક જ જગ્યાએ પોતાનો વિરોધ નોંધાવવામાં આવશે. અને અત્યારે સમગ્ર શહેરનું જનજીવન રાબેતા મુજબ શરૂ થઈ ગયું છે. સવારે જેમ જેમ દુકાનો ખુલી રહી છે, પરંતુ ખાસ કરીને રાજમાર્ગ જે સુરતનો સૌથી વ્યસ્ત રોડ કહેવાય છે તે રાજમાર્ગ પર કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ના બને તેને માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અત્યારે મારી પાછળ તમે જોઈ શકો છો કે જે એસઆરપીની ટુકડી છે તેમને પણ ગોઠવી દેવામાં આવી છે. ખાસ કરીને જે સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચ છે, જે એસઓજી છે, પીસીબી છે, તમામને બંદોબસ્તમાં ગોઠવી દેવામાં આવે છે. કારણ કે રાજમાર્ગ ખાતે દલિત સમાજના કેટલાક આગેવાનો ભેગા થઈને જે અહીંયાની દુકાનદારો છે, જે વેપારીઓ છે, તેમને ગુલાબનો ફૂલ આપીને રિક્વેસ્ટ કરશે કે તેઓ બંધમાં જોડાય અને કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ના બને આ વિરોધ દરમિયાન તેના માટેની ખાસ પ્રકારની આ તમામ વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે. અને જે પણ વિસ્તારો એવા છે કે જ્યાં દલિત લોકોની પ્રાયોરિટી છે, દલિત લોકો મોટી સંખ્યામાં રહે છે, તે વિસ્તારોમાં પણ ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. લિંબાયત હોય, ઉધના હોય, પાંડેસરા હોય, ડિંડોલી હોય, આ તમામ વિસ્તારમાં પોલીસે ચાપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે અને લોકોને અપીલ કરી છે તેઓ પોતાનું રૂટીન ચાલુ રાખે, કોઈપણ પ્રકારની તકલીફ પડે તો પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવે. અને દલિત સમાજે પણ શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવાનું નિર્ણય લીધો છે અને 10 થી 10:30ની વચ્ચે દલિત સમાજના આગેવાનો અહીંયા ભાગળ ચાર રસ્તા ખાતે, જે રાગમાર્ગનો મુખ્ય ચાર રસ્તા કહેવાય છે, તે ભાગળ ચાર રસ્તા ખાતે પહોંચી જશે અને ત્યાં ભેગા થઈને જે દુકાનદારો છે તેમને વિનંતી કરશે અને રાજમાર્ગના છેડે જ્યારે ગાંધીની પ્રતિમા આવેલી છે ચોક બજાર વિસ્તારમાં ત્યાં જઈને ગાંધીની પ્રતિમાને ફૂલહાર કરશે અને ત્યારબાદ આંબેડકર પ્રતિમાને ફૂલહાર કરશે અને કલેક્ટર મારફતે પોતાની જે લાગણી છે તે આવેદનપત્ર આપીને રજૂઆત કરશે અને એ સાથે જ કોંગ્રેસ દ્વારા પણ બપોરે 12:30 વાગે કલેક્ટરને આવેદન આપીને આ બંધને સમર્થન કરાશે અને સુપ્રીમ કોર્ટ દ્વારા એસટી એસસીને લઈને જે પણ નિર્ણય લેવાયો છે તેને લઈને પોતાની રજૂઆતો કરશે. એટલે સ્પષ્ટપણે કહી શકાય કે સુરત પોલીસ દ્વારા આ તમામ પ્રકારના બંદોબસ્તો ગોઠવી દેવામાં આવ્યા છે, કારણ કે કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના નહીં બને અને દલિત સમાજ દ્વારા જે પણ વિરોધ થવાનો છે તે શાંતિ રીતે પૂર્ણ થાય તેનું સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે. જી ચોક્કસ. કલ્પિન, ગૌતમ અને પ્રજ્ઞેશ, આપ ત્રણેનો આભાર સમગ્ર માહિતી આપવા બદલ. તો એક તરફ સુપ્રીમ કોર્ટનો નિર્ણય જે છે તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે, ક્યાંક મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે તો ક્યાંક ફૂલ આપીને પણ દુકાનો બંધ કરવા માટે અને ખાસ કરીને આ જે આંદોલન છે તેમાં જોડાવા માટેની પણ વાત ક્યાંક કરવામાં આવી રહી છે. સુપ્રીમ કોર્ટે 20 માર્ચે એક કેસમાં આ ફેસલો સંભળાવ્યો હતો અને આ એક્ટ હેઠળ ફરિયાદ બાદ ધરપકડ પર પ્રતિબંધ મૂકવાની વાત કરવામાં આવી છે. જો કે આરોપીની તત્કાલિક ધરપકડ ન કરવામાં આવે તેવો પણ નિર્ણય કરવામાં આવ્યો છે અને આરોપી જો સરકારી કર્મચારી હોય તો તાત્કાલિક ધરપકડ નહીં કરવામાં આવે તે પણ વાત કરી છે.
सात दिवसनी तपासनी कार्यवाही बाद ज आदेश करवानो आवे छे वात सामे, एटले के फरियादीने क्यांक फसावानी वात पण आमां उद्देश करवामां आव्यो छे कि क्यांक खोटी रीते तो फसामणी करवामां नथी आवी रही, पण क्यांक दलित संगठन आ निर्णयनो विरोध करतुं देखाई रह्युं छे। आजे भारत बंधनुं एक तरफ एलान आपवामां आव्युं छे दलित संगठनो द्वारा, तो क्यांक मिश्र प्रतिसाद मळी रह्यो छे, तो આજે એક્ટમાં ફેરબદલ છે તેનો પણ વિરોધ કરશે। સુપ્રીમ કોર્ટના નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે અને દલિતોને નિશાન બનાવવાનો હવે સરળ થઈ જશે રસ્તો, તેવી પણ વાત દલિત સંગઠન દ્વારા કરવામાં આવી છે। એસસી એસટી એક્ટ પર સુપ્રીમ કોર્ટના નિર્ણયનો વિરોધ થઈ રહ્યો છે। ભારત બંધના આહવાનને દલિત નેતાઓનું સમર્થન પણ ક્યાંક મળી રહ્યું છે। આજ અંગે વિગત આપવા માટે અમારા સંવાદદાતા વડોદરાથી માનુ ચાવડા જોડાયા છે। માનુ, વડોદરાની શું સ્થિતિ છે, કેટલો પ્રતિસાદ મળી રહ્યો છે અને દલિત સંગઠન આ વિશે શું કહી રહ્યું છે? ખુશાલી, આજે દલિત સંગઠન છે 10 વાગે કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવાના છે। આ ઉપરાંત બંધનું એલાન પણ આપવામાં આવ્યું છે, એટલે શક્યતા એવી પણ છે કે 10 વાગ્યા પછી વડોદરા શહેરની જે દુકાનો છે, માર્કેટ છે, એને બંધ કરાવવા માટે પણ દલિત આગેવાનો નીકળશે। એમની જે માંગ છે સુપ્રીમ કોર્ટમાં જે જજમેન્ટ આવ્યું છે એના વિરુદ્ધમાં છે। એસસી એસટી વિભાગના જે કાયદા છે એમાં જે હળવાશ લાવવામાં આવી છે એના મુદ્દે આજે આંદોલન શરૂ કરવાનું છે। આજે બંધનું એલાન આપવામાં આવ્યું છે। બંધના એલાનના પગલે વડોદરા શહેરની અંદર પોલીસને સતર્ક કરી દેવામાં આવી છે। કલેક્ટર કચેરી ખાતે જે આવેદનપત્ર આપવાના છે ત્યાં પણ મોટા પ્રમાણમાં પોલીસનો કાફલો છે ગોઠવી દેવામાં આવ્યો છે। પોલીસમાં એક પીઆઈની આગેવાનીમાં 5 જેટલા પીએસઆઈ અને મહિલા કોન્સ્ટેબલ સહિતનો કાફલો છે અત્યારે અહીંયા ગોઠવી દેવામાં આવ્યો છે। ખાસ કરીને આજના દિવસે દલિત આગેવાનો પણ આ રીતે આંદોલન કરવાના છે। આ ઉપરાંત કોંગ્રેસ દ્વારા પણ આજે ધરણાનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે। કલેક્ટર કચેરી ખાતે ધરણા કરવામાં આવનાર છે, એટલે 12 વાગે આ પણ એક કાર્યક્રમ છે। એ આ તમામ કાર્યક્રમોને લઈ અને પોલીસે બંદોબસ્ત ગોઠવી દીધો છે। ઉચ્ચ અધિકારીઓ છે એમને પણ અહીંયા સ્ટેન્ડબાય કરી દેવામાં આવે છે। આજના દિવસે રાજ્યમાં અથવા તો અત્યાર સુધીના જે આંદોલનો થયા છે એ આંદોલનમાં મોટા ભાગે આંદોલનકારીઓ છે સરકારી મિલકતને નુકસાન પહોંચાડતા હોય છે, એટલે આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને પણ વડોદરા શહેરમાં પોલીસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે। 10 વાગે જે આવેદનપત્ર આપવા આવે છે ત્યારે આ કાર્યકરો છે એ કંઈ બીજું સમકલું ના કરે અથવા તો કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એટલા માટે સમગ્ર શહેરની અંદર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે। ખુશાલી, આભાર માનુ સમગ્ર માહિતી આપવા બદલ। તો એક તરફ દલિત સંગઠન દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે અને સુપ્રીમ કોર્ટના નિર્ણયનો વિરોધ પણ કરી રહ્યા છે। ભારત બંધના આહવાનને દલિત નેતાઓનું પણ સમર્થન ક્યાંક મળ્યું છે। જો કે મહત્વની વાત એ છે કે 20 માર્ચે એક કેસમાં ફેંસલો સંભળાવ્યો હતો અને તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। ફેરબદલનો જે વિરોધ કરવામાં આવી રહ્યો છે તેમાં કાયદો દલિત અત્યાચારને રોકવામાં અસહાયરૂપ હતો તેવું દલિત સંગઠનનું કહેવું છે। જાતિસૂચક શબ્દો સામે અવાજ ઉઠાવી શકતા હતા, જે હવે કદાચ પાછો પડશે અવાજ ઉઠાવવો, તેવી પણ વાત સામે આવી છે। સુપ્રીમ કોર્ટના આદેશ બાદ હવે દલિતો ઉપર અત્યાચાર વધશે તેવું પણ દલિત સંગઠનોનું કહેવું છે અને નિશાન બનાવવા હવે દલિતોને સરળ રહેશે। એસસી એસટી એક્ટમાં ફેરબદલના સુપ્રીમ કોર્ટના નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો છે। બિહારમાં સમર્થકો રસ્તા પર ઉતર્યા છે, ભીમસેનાએ ટ્રેન પણ અટકાવી છે। આપને જણાવીએ, બિહારમાં ભીમસેનાએ ટ્રેન અટકાવી છે, સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા છે, રસ્તો ચક્કાજામ કર્યો છે, દલિત સેના રસ્તા પર ઉતરી આવી છે અને ટાયર સળગાવીને વિરોધ પણ ક્યાંક કરવામાં આવ્યો છે। આજે એક્ટમાં ફેરબદલના સુપ્રીમ કોર્ટના નિર્ણયનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। આપને જણાવી દઈએ કે હવે દલિત સંગઠન બહાર આવી ચૂક્યું છે, રસ્તા પર ચક્કાજામ કરવામાં આવી રહ્યા છે, ક્યાંક ટાયરો સળગાવવામાં આવી રહ્યા છે તો ક્યાંક એસટી બસ પર પથ્થરમારો કરીને બસના કાચ પણ તોડાવી રહ્યા છે। ભીમસેનાએ ટ્રેન હાલ રોકી છે। આ બિહારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જેમાં ટાયર સળગાવીને વિરોધ કરવામાં આવી રહ્યો છે, રસ્તા પર પણ ચક્કાજામ કરવામાં આવ્યા છે, ટાયર સળગાવીને વિરોધ કરાઈ રહ્યો છે। તો ઓડિશાના સાંબલપુરમાં દલિત સંગઠનોએ ટ્રેન રોકીને વિરોધ પ્રદર્શન કર્યું છે। આજે આપેલા ભારત બંધના એલાનને લઈને ટ્રેન પણ રોકી હતી, આ સાથે જ એસસી એસટી એક્ટને લઈને પણ કરેલા ફેરફારને લઈને નારાજગી વ્યક્ત કરી હતી।
मार्च को सुप्रीम कोर्ट ने डिसीजन दिया था कि एसटी स्टूडेंट्स एट्रोसिटी एक्ट जो है 1989, इसमें पहले ऐसा था कि अगर कोई किसी को कास्ट वाइज डिस्क्रिमिनेशन करता था पहले हम जहाँ सीधा जाके पुलिस स्टेशन में एफआईआर करते थे, तो वो उसके जरिए से हमें सीधा पुलिस उसके ऊपर एक्शन लेता था। लेकिन अब ऐसा नहीं है कि पहले उसको डीएसपी वेरिफिकेशन करेगा, फिर एसपी वेरिफिकेशन करेगा, फिर कलेक्टर उसको सर्टिफिकेट देगा, फिर उसको वो अरेस्ट करेगा। इससे तो जो डिस्क्रिमिनेशन का जो स्ट्रेंथ है वो ज़्यादा बढ़ता हुआ जाएगा, घटेगा नहीं। और वो नॉन अवेलेबल था जो था वो अब उसको अवेलेबल कर दिया गया है। इससे डिस्क्रिमिनेशन जो है भारत में जो जाति व्यवस्था की जो जड़ है जो पिछले 4000 साल से भारत में रहा है वो धीरे धीरे बढ़ता जाएगा, और उसके बाद फिर से वही जो हम पिछले 2000 साल से पीछे झेल रहे थे वही फिर से आ जाएगा। इससे पूरी के पूरी देश पीछे चलता हुआ दिख रहा है, इसलिए हमने सोचा दलित आदिवासी संगठन जो है, दलित आदिवासी मुस्लिम संगठन जो है, हम चाहते थे कि पूरे भारतवर्ष में आज भारत बंद का ऐलान किया गया है, इसलिए चारों ओर से भारत बंद का ऐलान किया गया। इसलिए हमने समलपुर में भी आपसे उसमें ज्वाइन करने की कोशिश की और सुबह से हमने ट्रेन बंद करके रखा है। और बाजार मार्केट आज बंद रहेगा क्या? सब बाजार मार्केट ऑफिस जितना भी है सरकारी बेसरकारी सब बंद रहेगा, जितने भी सरकारी बेसरकारी कार्यालय हैं सब बंद रहे। सुप्रीम कोर्ट ना निर्णय ना विरोध में दलित संगठनों भारत बंद नु आह्वान कर्यु छे, त्यारे राजकीय नेताओं शू कही रहा छे ते पण जोईए। नहीं कहा कि तुम अरेस्ट नहीं कर सकते हो, उनका अरेस्ट करना अनिवार्य नहीं है, और मैं जानता हूं इसका दुरुपयोग होता है। जयललिता ने मेरे ऊपर उपयोग किया था जब मैंने दलित की बात ही नहीं की थी, मैं लिट्टे का, मैंने LTT का, मैंने उसकी मजाक उड़ाई, और वो उस पर उसने दलित एक्ट लगा दी, कहती है कि पहले जेल जाओ उसके बाद कोर्ट में देखेंगे, इस प्रकार की मेंटालिटी है। मैं तो वहाँ से सुप्रीम कोर्ट आया तो सुप्रीम कोर्ट से रद्द करा दिया, बट कितने लोग ऐसा कर सकते हैं? तो मैं कहता हूँ कि पुलिस को समझदारी से अरेस्ट करना चाहिए। हाँ, कोई हुआ है तथ्य को देख कर, जो प्रावधान है एक्ट में सब देखकर करना चाहिए, ये इतना ही सुप्रीम कोर्ट ने कहा, इसको ये ऐसे ही उछाल रहे हैं। अब सरकार जाएगी तो खाली हाथ तो नहीं जाएगी, कोर्ट में जाएगी तो उन्होंने क्या जजमेंट क्या कहा है, कैसे क्या उसमें क्या लाइन लेना है, सारे चीज को देख करके जाना पड़ता है। राजनीति की इशू बनाना तो कांग्रेस पार्टी ने क्यों नहीं किया, कहते हैं रिव्यू पिटीशन दायर किया, कौन अपोजिशन की पार्टी ने रिव्यू पिटीशन दायर किया अभी तक, किस पॉलिटिकल कांग्रेस की इतनी दिन की सरकार थी, क्यों नहीं दलित एक्ट, अनुसूचित जाति जनजाति क्या कहते हैं प्रिवेंशन एक्ट क्या कहते हैं बनाने का काम किया। तो सिर्फ ये लोग राजनीति करते हैं, हमारी सरकार है, कमिटेड है,